नमस्कार, मेट्रो न्यूज गुजरात में आपनु स्वागत छे। हूँ छू कुंद। समाचारों पर नजर करिए। राज्य में एक तरफ वहली चूंटणी ना भणकारा वागी रहा छे, एवामा जुदा जुदा समाज ना लोको पण सक्रिय थाय छे अने बैठको तथा सभाओ योजी रहा छे। खोडलधाम प्रमुख नरेश पटेल कया पक्ष में जोड़ाशे तेनी हजी सुधी कोई स्पष्टता नहीं थई, परंतु मोटी संख्या में पासना सभ्योए तेमनी साथे मुलाकात करी। आ तरफ मेहसाणा में चौधरी समाज की बैठक मिली, जेमा बोरियावी में विपुल चौधरी ना विरोध में सभा योजाई, तो विसनगर नागुंजा गाम में विपुल चौधरी ना समर्थन में सभा मिली। राजकोट में पण कोली समाज ना आगेवानो अने ठाकुर समाज ना आगेवानो नी बैठक योजाई। जो कि आ बैठक थी कुंवरजी बावळिया अने देवजी फतेहपरा ने दूर रखवामां आव्या हता। नरेश पटेलना राजकारण प्रवेशनी વાતોને લઈને જુદી જુદી અટકળો થવા લાગી છે। ત્યારે નરેશ પટેલ સત્તાવાર કોઈ પક્ષમાં જોડાય એ પહેલા ખોડલધામમાં પાટીદાર નમત આંદોલન સમિતિના સભ્યો અને નરેશ પટેલ વચ્ચે બેઠક યોજાઈ, જેમાં પાસ કન્વીનર ગીતા પટેલ સહિત ઉત્તર ગુજરાતના 300 લોકો જોડાયા હતા। ગીતા પટેલે જણાવ્યું કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી અમારી ઈચ્છા છે। જો કે નરેશ પટેલે કહ્યું કે રાજકારણમાં જોડાવા માટે મને સમય આપો, રાજકારણમાં જોડાવાના નિર્ણય બાદ જ હું પાર્ટી નક્કી કરીશ। નરેશ પટેલે જણાવ્યું કે બહેનો અને યુવાન મિત્રોની ખૂબ લાગણી છે કે હું રાજકારણમાં આવું, દરેક સમાજની લાગણી મારે જોવાની હોય છે, રાજકારણમાં જોડાવા હજુ થોડો સમય આપો, રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે હું મીડિયાના માધ્યમથી જાણ કરીશ। ખોડલધામ પવિત્ર પરિસર છે, આ પરિસરમાં ક્યારેય રાજકારણની વાત કરતા નથી। ખોડલધામ રાજકારણનું માધ્યમ નથી, ફક્ત સંગઠનની વાત અને સમાજના પ્રશ્નોની ચર્ચા થાય છે। બેનો, યુવાન મિત્રો અને બેનોની ખૂબ લાગણી છે કે હું રાજકારણની અંદર આવું। મેં આપને પહેલાં પણ જણાવ્યું તેમ દરેક સમાજને સાથે રાખી ખોડલધામ કામ કરી રહ્યું હોય ત્યારે દરેક સમાજની લાગણી મારે લેવાની હોય। ગીતાબેન તો મારા બેન છે, પણ દરેક સમાજના બીજા બહેનો પણ મારા બેન હોય એને પણ એની પણ લાગણી મારે જોવી પડે, એટલે થોડો સમય હજી મને આપ આપો। થોડા સમયની અંદર હું આપને આપના માધ્યમથી જાણ કરીશ કે હું રાજકારણમાં આવું છું કે નહીં। પ્રથમ વાત રાજકારણમાં આવવાની હોય અને ત્યારબાદ પાર્ટી નક્કી કરવાની। હું પહેલેથી કહું છું ખોડલધામ પવિત્ર પરિસરની અંદર અહીંયા રાજકારણની વાત અમે નથી કરતા, આ માધ્યમ નથી રાજકારણની વાત કરવાનું। વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા ગુજરાતમાં ફરી જ્ઞાતિવાદના સમીકરણો મંડાવા લાગ્યા છે। વર્ષ 2022ની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 28 બેઠકો ઉપર કોળી મતદારોનું પ્રભુત્વ રહેલું છે, જેનાથી હાલની રાજકીય સ્થિતિ જોતા કોળી સમાજની અવગણના કરવી ભાજપને ભારે પડી શકે છે। ત્યારે ચૂંટણી પહેલા રાજકોટમાં ઠાકોર કોળી સમાજની બેઠક યોજવામાં આવી, જેમાં 20% અનામતની માંગ અને કોળી ઠાકોર નિગમને વધુ પેકેજ આપવા તેમજ આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા પ્લેટફોર્મ તૈયાર કરવાની રણનીતિ ઘડાઈ। સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન 2022ની બેઠક રાજકોટ સ્થિત એક હોટલમાં યોજાઈ હતી, જોકે આ બેઠક બિન રાજકીય હોવાનું કહેવાઈ રહ્યું છે। જોકે કોળી સમાજના આગેવાન બાબળિયા એકતા સમિતિથી અળગા રહ્યા હતા, તમામ મોટા આગેવાનોને પણ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, તો કોઈ સમયને અભાવ બતાવીને આ બેઠકથી અળગા રહ્યા હતા। સમયની અંદરમાં કોળી અને ઠાકોર એક થઈ અને બેરોજગાર જે અમારા ભાઈઓ છે એને લાભ કેમ મળે, શિક્ષણના જે લાભો કેમ મળે, નિગમના જે અમારા જે દેવાપાત્ર જે સમાજને છે, જે વસ્તી ધારણ ધોરણ પ્રમાણમાં જનસંખ્યા પ્રમાણે જેને કહેવાય ભાગીદારીના ધોરણે અમને જે મળવું જોઈએ એ મળવા પાત્ર અમને અત્યારે નથી, એટલે એના કારણે અમે આ સમાજને એકત્રિત કરી અને આવનારા સમયમાં આ કોળી અને ઠાકોર સમાજ શક્તિશાળી કેમ બને એના માટેની અમારે ચિંતન શિબિર છે। મેઇન એજન્ડા બેઠકનો છે ઠાકોર અને કોળી એકતા મંચ, અને જે સમાજની સાથે અન્યાય થઈ રહ્યા છે એના બાબતમાં ચર્ચા વિચારણા કરવા ભેગા થયા છે। નેતાને બધાને આમંત્રણ આપ્યું છે, અમે નેતા ક્યાં બીજી છે અમને ખબર નથી, પણ અમે સમાજ સક્રિય છે એટલે સમાજના આગેવાનો જનધન સંગઠનો બધા અત્યારે હાજરમાં છે, આવતા દિવસોમાં નક્કી કરશે અને મોટા પાયે અમદાવાદની અંદર સંમેલન કરવાનું આયોજન માટે આ બેઠક થઈ રહી છે। વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરે ગાદી વિવાદ હજુ શમ્યો નથી। બે સ્વામી વચ્ચેના જૂથનો વિવાદ મામલે પોલીસ નિવેદન લેશે। પોલીસ પ્રભુત સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીના નિવેદન લેશે, જેને લઈ પોલીસ બંદોબસ્ત મંદિર ખાતે હજુ યથાવત રાખવામાં આવ્યો છે।
ગુજરાત પ્રદેશ બીજેપી દ્વારા કેન્સરના પ્રાથમિક નિદાન માટે કેમ્પ લગાવવામાં આવ્યા. પ્રદેશ સ્તરે કુલ 579 મંડળ છે, ત્યારે આ તમામ મંડળમાં આજે બીજેપી ડોક્ટર સેલ અને યુવા મોરચા દ્વારા કાર્યક્રમ યોજ્યો હતો. દરેક મંડળમાં ઓછામાં ઓછા 50 દર્દીને ચકાસવાના લક્ષ્યાંક સાથે કુલ 30,000 દર્દીઓને ચકાસવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો. અગાઉ એક સાથે 21,000 દર્દીઓને ચકાસવાનો રેકોર્ડ નોંધાયો હતો, જે આ વર્ષે 30,000 થવાની સંભાવના છે. સમગ્ર ગુજરાતમાં 579 મંડળોમાં 30,000થી પણ વધારે લોકોનું એકાએક સેવાયજ્ઞ કરવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી. એમાં 700થી પણ વધારે ENT ડોક્ટરો, ડેન્ટલ સર્જનો અને કેન્સર સર્જનો આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ 21,000 લોકોનો કરેલો છે. આજે અમે દરેક મંડળમાં 50થી પણ વધારે લોકોનો, એમ કરીને 579માં અમે 30,000થી પણ વધારે લોકોનું મેડિકલ ચેકઅપ અને ઓરલ ચેકઅપ કેન્સર માટે અમે નિદાન કરવા જઈ રહ્યા છીએ. સુરતના મોટા વરાછા વિસ્તારમાં 24 કલાક પાણીની યોજનાનો આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા રેલી નીકાળી વિરોધ કરવામાં આવ્યો. આ અંગે આપના કોર્પોરેટર રાજેશ મોરડિયાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 2માં 24 કલાકની પાયલોટ પ્રોજેક્ટની યોજના 2013થી અમલમાં છે, પરંતુ એક પણ દિવસ રહીશોને 24 કલાક પાણી મળ્યું નથી. આ પાયલોટ પ્રોજેક્ટની અવધિ 5 વર્ષની હતી, પરંતુ 9 વર્ષના લાંબા સમયગાળા વીતવા છતાં જો ફક્ત 31,000ની આસપાસ જ મીટરો લગાવી શકાય છે, તો આ યોજનાને આખા સુરતમાં લાગુ કરવામાં કેટલો સમય લાગશે? તો ત્યાં સુધી શું ફક્ત મીટર બિલથી પાણી મેળવતા રહીશો ને, જે બિલો ભરી પાણી પીવાનું રહેશે? આ તો ખરેખર આ લોકોને થતો અન્યાય કહેવાય તેવું કોર્પોરેટરે જણાવ્યું હતું. 2022 સુધીમાં આખા સુરતમાં 25 લાખ ટેનામેન્ટો હોય, જ્યારે 30,000 જ 8 વર્ષની અંતે જો લગાવી શક્યા હોય તો આ યોજના સદંતર નિષ્ફળ ગયેલી છે. અને આના જે બિલો આવે છે, મસ્ત મોટા આવે છે, જે બિલો પોસાય એમ નથી, જે બિલો કોઈ ભરી શકે એમ નથી, અને પાણીનો આપણે વેપાર. પીએમ મોદી થોડા સમય પહેલા ગુજરાત મુલાકાતે આવ્યા, ત્યારે ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના નેતાઓ સાથે બેઠક યોજી હતી, જેમાં તેમના દ્વારા ટિફિન બેઠક શરૂ કરવા ટકોર કરી હતી, જેથી તત્કાલ તેનો અમલ કરી ટિફિન બેઠક શરૂ કરવા માટે આયોજન કરવામાં આવ્યું. ચૂંટણી સુધી ટિફિન બેઠક કરવામાં આવશે, જેથી અંત સુધીની સ્થિતિ જળવાઈ રહે અને જેથી વિસ્તાર પર નજર રાખી કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરી શકાય. ગુજરાતના બધા જ મંડળોમાં ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના મંડળથી લઈને પ્રદેશ સુધીના તમામ પદાધિકારીઓ આ ટિફિન બેઠકમાં હાજર રહેશે અને આગામી સંગઠનાત્મક કાર્યક્રમોની ચર્ચા કરશે. તદુપરાંત દર રવિવારે શક્તિ કેન્દ્ર દીઠ ટિફિન બેઠકોનું આયોજન કરવામાં આવશે અને આ ટિફિન બેઠકો દરમિયાન જ મન કી બાતના કાર્યક્રમને પણ. વડોદરામાં ધ કાશ્મીર ફાઇલ ફિલ્મની ટિકિટ બતાવો અને જલેબી ભજા ફરીમાં મેળવો. મિશન રામસેતુ અને અગ્રવાલ દાળવડા સેન્ટરમાં આ કાર્યક્રમ રખાયો અને 2 દિવસ જે પણ નાગરિક ફિલ્મની ટિકિટ બતાવશે તેને દાળવડા, જલેબી અને ભજિયા ફ્રીમાં આપવામાં આવશે. મહત્વનું છે કે ધ કાશ્મીર ફિલ્મમાં કાશ્મીરની વરવી વાસ્તવિકતા રજૂ કરાઈ છે, જેને વિવિધ સંસ્થાઓ પણ પ્રોત્સાહન આપી રહી છે. આ વસ્તુ ફરી કોઈ જગ્યાએ ના થાય અને જ્યાં થયેલી છે એનું સત્ય ફરીથી કોઈ બહાર કાઢી શકે એના પ્રોત્સાહન નિમિત્તે અમે મિશન રામસેતુ અને અગ્રવાલ દાલવાડા હાથ તરફથી 1 દિવસનો ફી નાસ્તો રાખવામાં આવ્યો છે. મારું કહેવાનું એ છે કે અત્યારે જે અગ્રવાલ દાલવાડા હાઉસમાં જે અભિયાન ચાલુ થયેલું છે એ બહુ સારું છે, હિન્દુઓને જાગૃત કરવા માટેનું અભિયાન છે. દેશભરમાં 12-14 વર્ષના બાળકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં બાળકોની યાદી તૈયાર કરવામાં આવી, જેમાં બાળકોની સંખ્યા 82,000 હોવાનું સામે આવ્યું છે. બાળકોને વેક્સિન આપવા માટે તંત્ર દ્વારા કેમ્પ લગાવાય છે, તેમ છતાં મંદ ગતિએ ચાલતું વેક્સિનેશન આગામી સમયમાં મુશ્કેલી સર્જી શકે છે. બાળકો આપણે આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી કરી રહ્યા છીએ શિક્ષણ વિભાગ સાથે મળીને, જેમાં અંદાજિત 82,000
જેટલા વિદ્યાર્થીઓ વેક્સિનેટ કરવાના થાય છે, બાળકો જે છે એ વેક્સિનેટ કરવાના થાય છે, એની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને અમેરિકા પીડિયાટ્રિક યુરોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસે છેલ્લા 14 વર્ષથી બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. કોરોના કાળમાં 2 વર્ષથી સ્થગિત આ વર્કશોપ પુનઃ કાર્યરત થયો છે. 7 દિવસીય વર્કશોપમાં 22 જેટલા બાળકોની બ્લેડર એસ્ટ્રોફી સર્જરી કરવામાં આવી છે. એક સર્જરી 8 થી 10 કલાક ચાલતી હોય છે અને અત્યાર સુધીમાં આ વર્કશોપ અંતર્ગત 150થી વધુ બાળકોની સર્જરી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની પાર્ટનરશિપ સાથે 14 વર્ષ પહેલા 2009માં અમે પીડિયાટ્રિક યુરોલોજી બ્લેડર એક્સ્ટ્રોફી વર્કશોપ યોજના મૂકી દીધી અને ચાલુ થયું છે ત્યારથી. અને આ કેમ્પમાં જે બ્લેડર એક્સ્ટ્રોફી, જેમાં પેશાબની કોથળી શરીરની બહાર હોય અને શરીરનો નીચેનો વિભાગ બરાબર બંધ ના થયો હોય, એના માટે જે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી હોય છે તે કરવા માટે અમે સાથે સૌ સાથે મળી અને અમે 6 દિવસ ઓપરેશન કરવાના છીએ અને અંદાજિત 18 થી 20 સર્જરી કરવામાં આવશે આ દરમિયાન. અને દરેકે દરેક સર્જરી એવું કહીશું કે 8 થી 10 કલાક ચાલતી હોય છે. અત્યાર સુધી આવા આપણે 150થી વધારે બાળકોને સારવાર આપી ચૂક્યા છીએ અને આપ સૌ જાણો છો કે સિવિલ હોસ્પિટલમાં સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. આ જ સર્જરીની કિંમત જો બજારમાં જોવા જઈએ, પ્રાઇવેટની હોસ્પિટલમાં જોવા જઈએ, તો 10 લાખથી વધારે થતી હોય છે. જામનગરમાં ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા, કુંડા તથા પૂંઠાના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. જીવદયા પ્રેમીઓ દ્વારા લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે ઘરે ઘરે લોકોને ચકલીઓનો માળો બાંધી અને ચકલીઓને જીવનદાન આપે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. ચકલી દિવસ નિમિત્તે ફિરોજભાઈ, વિશ્વાસભાઈ અને સમગ્રની ટીમ આજે માળા રાખવા માટે, એના બચા રાખવા માટે પક્ષીઓના એનું વિતરણ ખાસ કરીને માટીના ઉપર બનાવેલ છે, માટીના સ્ટોર બનાવેલ છે અને ખાસ કરીને બીજું એક લાકડાના પણ બનાવેલ છે કે એનાથી સલામતી રહે, એના ઈંડાની જાળવણી રહે. તો આ લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે એક વિચાર આવ્યો છે, જે છેલ્લા 5 વર્ષથી અમલમાં મૂક્યો છે મેં. અને છેલ્લા 5 વર્ષમાં મેં 25,000થી વધુ માળાઓનું વિતરણ કરી ચૂકી છું અને લોકોનો અને દયાભાવ અને બધી સંસ્થાઓનો પણ ખૂબ મને સારો સાથ સહકાર છે. ને આ પ્રોગ્રામ છેલ્લા 13 વર્ષથી અમે લોકો કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં લગભગ 13,000 જેટલા માળા અને પાણીના કુંડાનું અમે વિતરણ કરી ચૂક્યા છીએ. લોકો પણ ખૂબ ઉત્સાહથી આવી અને માળા અને પાણીના કુંડા મેળવે છે. ભાવનગર જિલ્લામાં લિગ્નાઇટ પ્રોજેક્ટને કોઈને કોઈ કારણસર વિવાદમાં રહ્યો છે. ઘોઘાના બાડી પડવા સહિતના ગામોમાં જ્યારે લિગ્નાઇટ પ્રોજેક્ટનું કામ શરૂ થયું ત્યારથી વિવાદ શરૂ થયો હતો. જોકે હવે વર્ષોથી માઇનિંગ કરી રહેલો જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ ફરી વિવાદમાં આવ્યો છે. લિગ્નાઇટ પ્રોજેક્ટમાં જે ડમ્પિંગ કરવામાં આવ્યું છે તેને કારણે ખેડૂતોની સોના જેવી જમીન 40 ફૂટ જેટલી ઉપસી આવી છે, જેને કારણે ખેડૂતોમાં ભય ફેલાયો છે. જેથી કરીને આ જાહેર રસ્તો હતો વર્ષો પહેલાનો, ઘોઘા વાળુકડ 70 ફૂટ, હવે એની નજીકમાં કેળાની અંદર ઈ ઠેઠ લોકોને જગ્યા જે છોડવી પડે, 400 ફૂટ છોડવી પડે, 400 ફૂટે નથી છોડી, 200 ફૂટ એને છોડવી પડે, 200 ફૂટે નથી છોડી, એને 30 ફૂટ જગ્યા છોડી માલિકીની જગ્યાની અંદર. આ બાજુ એની માલિકીની છે, આ બાજુ એને ડમ્પ કર્યો છે, એને 200 મીટર તો મીડિયમ છોડવી પડે અને પછી ડમ્પ કરવાનો. અને અત્યારે આ જે જીએમડીસી ડમ્પ કરી રહ્યું છે એનો ડમ્પ જે એની હાઈટ છે, જેના કારણે અમારી એની બાજુમાં ખેતીની જમીન આવેલી છે અને જમીન પણ ઘણી 15-20-25 ફૂટ જેટલી ઉપર આવી ગઈ છે. અને એનો જાહેર રસ્તો અમારો હતો 40-45 ફૂટ જેટલો જાહેર રસ્તો છે, એ રસ્તો પણ અત્યારે રસ્તાનું કોઈ નામ નિશાન નથી રહ્યું અત્યારે. અને 12-13 દિવસ જે આ હાલે છે અને જીએમડીસીમાંથી હજી કોઈ સુધી અમને કોઈ એવું નથી પૂછવામાં આવ્યું કે ભાઈ તમને શું તકલીફ થઈ છે, શું નુકસાન થયું છે. અને જો આ વહેલે તકે આનું નિવારણ નહીં લાવે તો આ ડમ્પની બાજુમાંથી અમારું ગામ 50-60 ફૂટ જેટ 500-600 ફૂટ જેટલું અમારું ગામ નજીક છે, તો આના કારણે અમારા ગામને પણ નુકસાન ઘણું થઈ શકે છે અને મકાનો પણ ધરાશાયી થઈ શકે છે. અને જો વહેલી તકે આ કાર્ય નહીં કરવામાં આવે તો અમે આનું જેટલું આંદોલન થાય તેટલું આંદોલન પણ અમે
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રેલવે ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરનો રોડ પહોળો કરવાના નિર્ણયને લઈને વિરોધ થઈ રહ્યો છે. કારણ કે એએમસીના આ નિર્ણયથી અનેક દુકાનો, ફ્લેટ અને બંગલા કપાતમાં જશે. એએમસીએ 80 ફૂટના હયાત રોડને 100 ફૂટનો કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સ્થાનિકોની રજૂઆત છે કે હાલ અહીંયા ટ્રાફિકની કોઈ સમસ્યા નથી, તો આ તરફ કોંગ્રેસે પણ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ વિકાસના નામે લોકોને અન્યાય થાય અને જમીન માફિયાઓને ફાયદો થાય તેવી ગોઠવણ કરી રહ્યા છે. નાના માણસોના જમીન એટલે કે એમના વેપાર ધંધા નુકસાન થાય, નાના માણસનું પોતાનું ઘર 50 વાર 100 વારનું મકાન હોય એ કઈ રીતે કપાતમાં જાય, અને છતાં કપાતમાં જાય પછી તેમને ન્યાય આપવાને બદલે, એમની વાત સાંભળવાને બદલે માત્ર માત્ર જમીનના લગતા ધંધાર્થીઓને એટલે કે જમીનના મોટા મોટા બિલ્ડરોને કઈ રીતે ફાયદો થાય તે રીતે ભાજપાનું વ્યૂ છે. વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે ડોક્ટરોની અછત હોવાના સરકારી આંકડા સામે આવી રહ્યા છે. બીજી તરફ ગુજરાત ડોક્ટર ટીચર્સ એસોસિએશનનું મોટું નિવેદન સામે આવ્યું છે, જે મુજબ રાજ્યમાં તબીબોની અછત નથી પરંતુ સરકારી પદ્ધતિને કારણે અછત વર્તાઈ રહી છે. જો યોગ્ય વેતન અને સુવિધા આપે તો ચોક્કસ જ ડોક્ટરો સરકારી નોકરી કરવા તૈયાર થઈ શકે. તબીબોની અછત છે જ નહીં. માનનીય મોદી સાહેબે જે પ્રથા ચાલુ કરી છે, ડિસ્ટ્રિક્ટે ડિસ્ટ્રિક્ટે મેડિકલ કોલેજો ચાલુ થઈ છે, જીમસની કોલેજો અતિશય માત્રામાં વધારો થયો છે, એટલે ડૉક્ટરો તો બહાર પડી રહ્યા છે. જોવાની વસ્તુ એ છે કે જે સર્વિસ મેટર, સેવાલક્ષી જે તમારું વાતાવરણ હોવું જોઈએ સરકારી સેવામાં અને સરકારી હોસ્પિટલોમાં, એ સરકાર એ જે સેવાનું વાતાવરણ છે એ વ્યવસ્થિત રીતે. જામનગરમાં તોડબાજ નકલી પોલીસનો વધુ એક શિકાર સામે આવ્યો. નકલી પોલીસે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જન્મદિવસની પાર્ટી કરતા યુવકો પાસે તોડ કર્યો હતો અને યુવકોને પટ્ટાથી માર મારી ₹25,000ની માંગણી કરી અને રકઝક બાદ ₹8,000 પડાવ્યા હતા, જેની જાણ સિટી એ ડિવિઝન પોલીસને કરાઈ હતી. જે બાદ પોલીસ ફરિયાદ નોંધી નકલી પોલીસને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદના નિકોલમાં જાહેરમાં થયેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા, જેમાં સામાન્ય બોલાચાલીમાં 3 શખ્સોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. નિકોલના રાજહંશ સિનેમા પાસેના પ્રિનામ પ્લાઝા પાસે આ ઘટના બની હતી. આરોપીઓને પોલીસનો જાણે કે ડર ના હોય તેમ યુવકને દોડાવી દોડાવીને માર માર્યો હતો. આરોપીઓએ યુવક પર લાકડી અને છરી વડે હુમલો કર્યો હતો, જે સીસીટીવીમાં કેદ થયો છે. યુવકની ફરિયાદને આધારે પોલીસે હુમલો કરનાર 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની વોલ્વો બસો ખોટ કરી રહ્યા હોવાનું સામે આવ્યું. એસટી વિભાગ મોટા શહેરો માટે વોલ્વો બસ ચલાવે છે. એસટી વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં 170 જેટલી વોલ્વો બસો ભાડા પર ચલાવવામાં આવે છે, જેમાં પૂરતા મુસાફરો નહીં મળતા એસટીની વોલ્વો ખોટ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે એસટી નિગમ અન્ય રૂટની સામાન્ય બસમાં નફો કરે છે, પરંતુ તે નફો વોલ્વોની ખાદ્ય પૂરવામાં જઈ રહ્યો છે. જે બસો છે એમાં રૂમ અમારું જે એપીકેએમ છે આજ 35 થી 36 રૂપિયા ચાલે છે. આ બધા જ રૂટોની દર 15 દિવસે અમારા જનરલ મેનેજર ઓપરેશન ની અધ્યક્ષતામાં એક કમિટી એનું રૂટ સર્વે કરે છે, એનું વિશ્લેષણ કરવામાં આવે છે અને એને પ્રોફિટેબલ કેમ બનાવવી એ બાબતે ઘણા બધા ફેરફારો પણ કરવામાં આવે છે. પણ આ તબક્કે આપણું એ પણ ધ્યાન દોરીશું કે આ પરિવહન સેવા રાજ્ય બ્રેક ઇવન છે 52 રૂપિયા જેટલું, એની આસપાસ એટલે કે અમારી ખાસ કરીને રાજકોટ, વડોદરા અને સુરત તરફની જે અમારી પ્રીમિયમ સર્વિસો છે એ લગભગ અમારું ઇપી જે બ્રેક ઇવન પોઈન્ટ છે એ કવર કરે છે. એ સિવાયના જે રૂટો છે, ભુજ ચલાવીએ છીએ, નાગદ્વારા ચલાવીએ છીએ, એટલે કે રાજકોટ. મકાનના ભાડાને લઈને થયેલ તકરારની અદાવત રાખીને ભાડુઆતે મકાન માલિકની
हत्या कर्या होवानी घटना सामे आवी। मकान मालिक ने सोसायटी नी बहार आवेला खुला खेतर में लई जईने तीक्ष्ण हथियार के बोथड पदार्थ मारी ने मोढ़ाना भागे तेमज गुप्त भागे इजा पहोंचाड़ी ने मौत ने घाट उतारी दीधा हता। त्यारे तेमनी पत्नीए घटनास्थले जईने जोयुं तो मोढ़ाना भागे इजाओ पहोंची हती, जेनी जाण करता ज साबरमती पुलिस तात्कालिक घटनास्थले पहोंची हती अने हालमां समग्र मामले हत्यानो गुनो दाखल करी वधु तपास शुरू करी छे। યાદવ છે અને તે ઉત્તર પ્રદેશ પોતાના ઘરેથી અહીંયા અમના ઘરે રહી અને એક હોટલમાં કામ કરતો હતો અને એ હેતુથી અહીંયા આવેલો હતો હોટલમાં કામ કરવાના, પરંતુ સક્સેસ ના જતા હોટલનું કામ, એ ઘણા સમયથી ઘરે જ હતો અને આ મકાન માલિકને ભાડુઆત તરીકે અને જે મકાનનું ભાડું ચૂકવવાનું થતું એ ભાડું સમયસર ચૂકવેલું ના હોય અને ભાડાની માગણી કરતા બંને વચ્ચે બોલાચાલી થયેલી અને એ કારણે વડોદરામાં તરસાલી વિસ્તારમાં આવેલા સેવા તીર્થ આશ્રમની છત ધરાશાયી થઈ, જો કે આશ્રમની છત ધરાશાયી થતા ત્રણ મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઉલ્લેખનીય છે કે ત્રણ પૈકી એક મહિલા ભદ્રા જોશીનું ઇજાને કારણે ઘટનાસ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે મહિલાઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ અન્ન નાગરિક પુરવઠા વિભાગ પર આરોપ લગાવ્યા અને 52 લાખ કરતા વધુ બાળકો મધ્યાહન ભોજનથી વંચિત હોવાનું કહી પ્રહાર કર્યો હતો। ગરીબ માણસોના પરિવારના બાળકોને ખાસ કરીને ગુજરાતમાં કુપોષણની સમસ્યામાં સતત ઉમેરો થતો જાય છે। સરકાર વાતો કરે છે પણ ગુજરાતમાં હકીકત છે 45% બાળકો અને 55% મહિલાઓ કુપોષણનો ભોગ બને છે અને બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે પોષણ સમ અભિયાન વિવિધ યોજનાઓની જાહેરાતો મોટા ઉપર કરનારી સરકારમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગમાં કાળા બજારીયાઓ સંગ્રહખોરોને સરકારના આશીર્વાદથી લૂંટ કરવાના પડવાના મળ્યા છે। જે કુપોષણ સામેના જંગ લડવા માટે તુવેદારની વાતો કરનારી સરકાર તુવેદાર 4-4 મહિનાથી ઉપલબ્ધ કરાઈ, કોરોના કાળની અંદર 52 લાખ મધ્યાહન ભોજનના લાભાર્થી વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનનો લાભ ન આપવામાં આવ્યો। વડોદરામાં ભરઉનાળે ચોમાસા જેવો ઘાટઘડાયો છે। શહેરના ન્યૂ વીઆઈ રોડ પરના જેપી નગરમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। પાણીના ટાંકી પાસે જ ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તો બીજી તરફ વડોદરા પૂર્વના કેટલાક વિસ્તારમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે પાલિકા તંત્રની નિષ્કાળજીને લઈને હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, વારંવાર શહેરમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાય છે। તો અત્યારે મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં બસ આટલું, મને આપશો રજા, વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।